બનાસકાંઠા જિલ્લામાં કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિ સંદર્ભે ભવિષ્યલક્ષી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્રને એલર્ટ રહેવા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી પાલનપુરની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાં નાના કર્મચારીઓથી લઈ જિલ્લા કક્ષાના અધિકારીઓ સુધી ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે આવી જ રીતના આગળના સમયમાં પણ કરતા રહેશો તો કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવી શકાશે તેમણે સઘન સર્વેલન્સ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે જે વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તેવા વિસ્તારો શહેરો અને ગામડાઓમાં સઘન સર્વેલન્સ ચાલુ રાખી તે વિસ્તારમાં કોઈ શંકાસ્પદ દર્દી જણાય તો તાત્કાલિક તેને સારવાર મળે તેની ખાસ કાળજી રાખીએ લોકો જાહેરમાં થૂકે નહીં માસ્ક માસ્ક પહેરવાની આદત પાડે તે માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર પાસે દંડ વસૂલવા સહિતના કડક પગલાં લેવા જણાવ્યું હતું મુખ્ય સચિવે જણાવ્યું કે કોરોના દર્દીઓના મૃત્યુદરમાં ઘટાડો કરવા તમામ પ્રયાસો કરાશે સમીક્ષા બેઠકમાં બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાગલે જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી કોવિડ નાઇન્ટીન હોસ્પિટલો કન્ટેન્ટમેન્ટ ઝોન સોશિયલ ડિસ્ટન્સ સહિત પબ્લિક મુવમેન્ટ પર સીસીટીવીના માધ્યમથી વોચ રાખવામાં આવશે કોવિડ કોવિડ પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ દર્દીઓનું પણ નિયમિત ફોલોઅપ લેવામાં આવે છે આગામી બે મહિનાને ધ્યાનમાં લઈ કોવિડ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે પોઝિટિવ દર્દીઓનું રોજ રોજ મોનિટરિંગ કરાય છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેક ટ્રેસિંગ કરવામાં આવે છે હોમ આઇસોલેશનમાં રાખેલ દર્દીઓનું પણ નિયમિત મોનિટરિંગ કરાય છે તેમણે કહ્યું કે માઇક્રો કન્ટેન્ટમેન્ટમાં સરકાર દ્વારા સૂચવેલ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે